તો તમે જોઈ શકો છો મારું લેન્ડિંગ આ ઝાડ ઉપર થયું છે. મારું નામ છે ગંડિયો અને કેમેરામેન રમેશ સાથે. તો અહીંથી હવે હું નીચે કૂદીશ અને બતાવીશ તમને આ જંગલમાંથી કઈ રીતના બહાર નીકળવાનું છે. જોતા રહેજો તમે. દર વર્ષે અંદાજે 1500 લોકો એમનો લોટો લઈને સવાર સવારે આ જંગલને પોતાનો રાતનો હિસાબ આપવા આવે છે અને એમાંથી અંદાજિત 1/2 લોકો એમનો લોટો અહીં જ ગુમાવી દે છે. છેલ્લા વર્ષે અહીંયા રોહિત નામના એક યુવકે લોટો લઈને પ્રાકૃતિક ખાતર બનાવવા આવ્યો પણ જ્યારે તેને લોટા તરફ હાથ લંબાવ્યો ત્યારે જોયું કે એનો લોટો જ ગાયબ થઈ ગયો હતો. અને આજે પણ જ્યારે ગામના 4 માણસો ભેગા થાય છે ત્યારે એના લોટા વિશે જ ચર્ચા કરે છે. તો આખીકારે એનો લોટો ગયો ક્યાં? હું ઉમ્મીદ કરું છું કે એનો લોટો મને મળી જાય. જો તમે જંગલમાં આવો તો આટલી વસ્તુ અવશ્ય લાવજો. આ થોડી ચિપ્સ, આનો એક ઉપાય છે જે હું તમને છેલ્લે બતાવીશ. ગોગલ્સ, પાણીની બોટલ, ટિફિન અને એ બધું ખાઈને કચરો ડબ્બામાં જ નાખો બસ. અને આધાર કાર્ડ આ બી અવશ્ય લાવવું. આ તો તમે જોઈ શકો છો આ 21 ફૂટ ઊંડો ખાડો છે અને અહીંયાથી કેવી રીતે નીચે ઉતરવું અમને સ્પેશિયલ ફોર્સમાં ટ્રેનિંગ આપેલી છે. તો આવો તમને બતાવું હું તમને. મારે અત્યારે સમય જાણવો છે પણ મારી પાસે ઘડિયાળ નથી. તો મારી પાસે એક ટેકનિક છે જે મારા બાપાના બાપાના પૌત્રની છે. તો એના માટે હું શું કરીશ, મારો નીકાળીશ મોબાઈલ અને એને આમ સૂર્યના કિરણો તરફ રાખીશ અને જોઈશ જે તરફ સૂર્યના કિરણો જાય છે તો અત્યારે વાગતા હશે 2:00. કોક વાર આ ટેકનિક થોડી 2-5 કલાક આગળ પાછળ થઈ જાય છે પણ આમ બહુ ફાયદાકારક છે. મને જંગલમાં હવે પૂરી 3 મિનિટ થઈ ગઈ છે અને હવે મને લાગે છે જોરદાર ભૂખ. તો મારે ખાવા માટે કંઈક ગોતવું પડશે. અરે આ છે કેસરનું ઝાડ અને ખાસ વાત એ છે, આવો હું તમને બતાવું. તમે જોઈ શકો છો કેસર પાકીને વિમલ બની ગયું છે, એટલે જ તો આના દાણા દાણામાં છે કેન્સરનો દમ. આ ખાવાથી સેહત બહુ નુકસાનકારક થાય છે એટલે આને અહીંયા જ મૂકું છું. મારે હજુ વધારે જીવવાનું છે. ચલો આગળ વધીએ. ભાષા એ રંગરૂપ હે જુદા જુદા પર હમારી ઝુબાન હે એક ઝુબા કેસરી. વિમલ બોલો ઝુબા કેસરી. ઓહો આ લોટો લાગે છે રોહિતનો જ લોટો છે. આમાં પાણી પણ છે. લાગે છે હવે આ ગામ આ કબીલાવાળા મને એ ગામનો મને મુખ્ય માનશે. આ લોટો મને મળી ગયો છે. બસ રોડ તો આવી ગયો, હવે મારે જેકને બોલાવવો પડશે. કઈ રીતના બોલાવીશ? અચ્છા જુઓ હવે શાંતિ. જેકને બોલાવવા માટે એક ઉપાય છે, આ ચિપ્સ. જુઓ કેટલો મોટો ધડાકો થયો, હવે તો પાક્કું જેક આવી જ જશે. જેક એ લાલા આ બાજુ. હા ચાલ ભાઈ જેક હેલિકોપ્ટર ચાલુ કર. વાત તો એમ છે ને કે હેલિકોપ્ટરમાં તો પંચર પડે છે. તો પંચર થયું છે તો આના પાછે મારી પાસે ઉપાય છે. આ ચિપ્સ જો અને એમ હવા ગાડી. બોલ ભાઈ કેટલી ભરવાની છે? બ્યાજુ લાગે છે ભાઈ 35. ચાલો